હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે નાનખટાઈ બનાવવાના છીએ એકદમ મસ્ત પોચી પોચી અને ક્રિસ્પી તો જુઓ તમને મારી રેસિપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ઓલ દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો નાનખટાઈ બનાવવા માટે આપણે પહેલાં અહીં દોઢસો ગ્રામ કી લઈશું ઘીની જગ્યાએ તમે બટર યા રિફાઈન્ડ ઓઇલ કંઈ પણ વાપરી શકો છો હવે સવા સો ગ્રામ ખાંડને મેં મિક્સી જારમાં ક્રશ કરી પાવડર બનાવી લીધો છે તે એડ કરીશું અને તેને સારી રીતે ફેટી લઈશું તો તમે જોઈ શકો છો ફેટવાથી તેનો કલર એકદમ વ્હાઈટ થઈ ગયો છે તો હવે આપણે તેમાં અઢીસો ગ્રામ મેદો એડ કરવાના છે તો મેદાને ચાળીને લઈ લઈશું બધી જ વસ્તુ આપણે ચાળીને યુઝ કરીશું જેથી કરીને તેમાં હવાના કણ ભરાય અને આપણી નાન ખટાઈ એકદમ પોચી બને તો પચીસ ગ્રામ અંદર ચણાનો લોટ એડ કરીશું ત્રીસ ગ્રામ જેટલી સોજી એડ કરીશું એક ચમચી બેકિંગ પાવડર એડ કરીશું બેકિંગ પાવડર એડ કરવાથી આપણે નાનખટાઈ મસ્ત રીતે બેક થાય છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેનો ડો તૈયાર કરી લઈશું તો તેને સારી રીતે મસળી અને હળવા હાથે આપણે ડો તૈયાર કરવાનો છે જરૂર લાગે તો એકાદ ચમચી દૂધ એડ કરી શકો છો દૂધને વધારે એડ કરવાનું નથી આપણે તો બસ આપણે આવો તૈયાર કર્યો છે આજે આપણે નાનકટાઈ આ કડાઈમાં બનાવવાના છીએ તો તેમાં પહેલાં થોડું મીઠું પાથરી લઈશું અહીં મીઠું મેં વારંવાર યુઝ કર્યું છે તો તેનો કલર પણ ચેન્જ થઈ ગયેલો છે તો બસ તેને આ રીતે પળ કરી તેમાં એક કાઠલો મૂકી તેના પર રીંગ મૂકી લઈશું જેથી કરી આપણી નાન ખટાઈની પ્લેટ થોડી ઊંચી રહે હવે તેને ઢાંકી પ્રિહિત થવા દઈશું આપણે હવે આપણે જે ડો તૈયાર કર્યો હતો તેમાંથી નાના નાના એક સરખા લુવા લઈ નાન ખટાઈ રેડી કરીશું તો બસ આ રીતે આપણે એક એક નાન ખટાઈ બનાવી જઈશું એક ડીશમાં મેં બટર પેપર મૂકી અને તેના પર નાનખટાઈના લુવા મૂકી દીધા છે તો દરેક લુવા વચ્ચે થોડું થોડું અંતર રાખીશું અને આ રીતે લુવા તૈયાર કરી તેમાં મૂકી દઈશું તો આ રીતે આપણે ડીશમાં સમાય એટલી નાનખટાઈના લુવા મૂકી દીધા છે હવે તેના પર આ રીતે કાપા પાડી દઈશું જેથી કરી અનઇવન રીતે ક્રેક ના થાય આપણી નાનખટાઈ અને જ્યારે તૈયાર થાય ત્યારે મસ્ત ડિઝાઇન લાગે તો હવે તેને ડેકોરેટ કરવા માટે આપણે એક એક પીસ ઉપર પિસ્તાના કટિંગના લગાવી દઈશું તો નાનખટાઈની આ પ્લેટ આપણે રેડી કરી દીધી છે તો તેને હવે ગેસ પર મૂકી દઈશું તો આપણું ગેસ પર જે મીઠું મૂક્યું હતું તે પણ એકદમ ગરમ થઈ ગયું છે તો આ પ્લેટને સાચવી રહી તેમાં મૂકી દઈશું અને તેને ફીટ ઢાંકી મીડિયમ ગેસ પર દસથી પંદર મિનિટ સુધી થવા દઈશું હવે ચેક કરીએ તો આપણી નાનખટાઈ તો રેડી થઈ ગઈ છે તેની બોર્ડરથી ખબર પડી જાય છે કે તે બ્રાઉન કલરની થઈ ગઈ છે પણ હાલ તે પોચી જ હશે એટલે હાલ તેને હલાવીશું નહીં આપણે નીચે ઉતારી તેને ઠંડી થવા દઈશું તો નીચે ઉતારી લઈએ આપણે તેને અને આ જ રીતે હવે બીજી નાનખટાઈ પણ મૂકી દઈશું અને આ ઠંડી થાય ત્યાં સુધી આપણે તેની રાહ જોઈશું તો હવે બધી નાનખટાઈ આપણી ઠંડી થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો આપણે જે કાપા પાડ્યા હતા તે મસ્ત ડિઝાઇન લાગી રહી છે હવે અને કાપા પાડવાના લીધે કોઈ અનઇવન ક્રેક પણ નથી પડી નીચેથી બ્રાઉન કલરની થઈ ગઈ છે અને મસ્ત ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો જુઓ તમને ખપડાવીને બતાવું એક નાનખટાઈ હું તમને તોડીને પણ બતાવું તમે જોઈ શકો છો આપણી નાનખટાઈ અંદરથી મસ્ત પોચી છે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી